स्वागत છે આપનો ઇવનિંગ બુલેટિન માં આપની સાથે હું છું રોશની સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી धोरण 1-9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મોકૂફ રાજકોટમાં 24 કલાકમાં 82 ના મોત દર 1 કલાકે 3 થી વધુ દર્દી અંતિમ શ્વાસ લે છે બપોર સુધીમાં 318 કેસ નોંધાયા केजरीवाले वीकेंड कर्फ्यू लागू कर्यो 5 सप्ताह में 25 गणा केस वध्या मॉल जिम बजारों खानगी ऑफिसो बंद दिल्हीनी हॉस्पिटलों में बेडनी अछत गुजरात यूनिवर्सिटी में 5 दिवस वर्क फ्रॉम होम बाद 50% कर्मचारियों की कैपेसिटी साथ आज थी फरी कामगिरी शुरू हिम्मतनगर में शनि रवि संपूर्ण बंद सोम थी गुरु सवारे 5 थी सांजे 5 वाग्या बाद लॉकडाउन गुजरात में कोरोना नो कहर यथावत जोवा मळी रह्यो छे त्यारे पाटण में कोरोना दर्दीओनी स्थिति कफोड़ी बनी छे ऑक्सिजन वगर दर्दीओना जीव मुश्केली में मुकाया छे पाटणनी खानगी होस्पिटल में ऑक्सिजन नो जत्थो खूटी पड्यो छे खानगी होस्पिटलों माथी दर्दियों ने रिफर करवा तबीबोए दबाण कर्युं छे दर्दियों ना परिवारजनों चिंता में मुकाया छे पाटण में दर्दियों माटे एम्ब्युलेंस पण तूटी पड़ी छे खानगी होस्पिटलों में दर्दियों नो जीव जोखम में मुकायो छे होस्पिटलों में दर्दियों साथे जीवना जोखमे उगाड़ी लूट चलावामां आवी रही छे वेंटिलेटर अने ऑक्सिजन नी सुविधा माटे दर्दियों रझळी रह्या छे કોરોનાના કહેર વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી કોરોનાના કહેર વચ્ચે હિંમતનગર સિવિલના આરએમઓની મોટી કાર્યવાહી હિંમતનગરની સાન હોસ્પિટલને અપાઈ છે નોટિસ સિવિલ હોસ્પિટલના આરએમઓએ નોટિસ આપી છે સાન હોસ્પિટલના ડોક્ટર એએમ પોથીગરા ડિગ્રી વગર કરતા હતા સારવાર શું ભગવાનનું બીજું રૂપ ગણાતા એવા ડોક્ટરે એ પણ ડિગ્રી વિના એમબીબીએસ પોથીગરા ગેરકાયદેસર રીતે કોરોના દર્દીઓની સારવાર કરતા હતા તો નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના વધી રહ્યો છે ત્યારે મોડાસા જિલ્લા આરટીઓ અધિકારી કોરોના સંક્રમિત થયા છે મોડાસાની આરટીઓ કચેરીમાં 4 આરટીઓ અધિકારી કોરોનાગ્રસ્ત બન્યા છે જિલ્લા આરટીઓ અધિકારી કોરોના સંક્રમિત થયા છે अन्य 3 આસિસ્ટન્ટ અધિકારીઓને પણ કોરોના થયો છે જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છેલ્લા ઘણા દિવસોથી પડ્યું છે કેનાલમાં ગાબડું કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી આવ્યું છે ઘણા દિવસોથી કેનાલનો વેડફાતું હોય પાણી બાકરોલ ગામમાં ઘૂસવાની શક્યતા બાકરોલના ગ્રામજનોમાં કેનાલમાં ગાબડું પડવાથી ચિંતા વ્યાપી છે અનેક રજૂઆત કરવા છતાં ગાબડું પૂરવા અરજીની રાહ જોતું નર્મદા નિગમ ખેતરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે બાયડના સાઠંબા પાસે ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી છે 200 થી વધુ માણ ઘઉં આગના હવાલે થયા છે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે ખેડૂતને આગથી મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે તે વચ્ચે હોસ્પિટલોમાં જગ્યા પણ વધ ખાલી નથી અરવલ્લી જિલ્લામાં પણ 2 કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે મોડાસામાં 80 બેડની કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ છે બાયડમાં 40 બેડની હોસ્પિટલમાં 81 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા બેડ અને ઓક્સિજન વધારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરી છે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયું છે ધોરણ 1 થી 12 નું પ્રત્યક્ષ શિક્ષણ આગામી 10 મે સુધી બંધ રહેશે આગામી 15 મે પરિસ્થિતિને ધ્યાને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે
नवी तारीखो परीक्षाना 15 दिवस अगाउ जाहिर कराशे जेथी धोरण 10 अने 12 ना विद्यार्थीओने परीक्षानी तैयारी करवा माटे पूरतो समय मळी रहे। राज्य सरकारे धोरण 10 अने 12 नी परीक्षाओ हाल पूरती स्थगित करी छे। धोरण 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ધોરણ 1 થી 12 નું પ્રત્યક્ષ શિક્ષણ આગામી 10 મે સુધી બંધ રહેશે। આગામી 15મી મે પરિસ્થિતિને ધ્યાને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે। તો આ હતા આજના ઇવનિંગ બુલેટિન સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।